બધા ફાઇન ઓકે જો આપણે મિત્રો ધોરણ 9 માંની અંદર છેલે આપણે આઈ થિંક 3 કા 4 ચેપ્ટર તમારા બાકી હતા એમાં એક ચેપ્ટર એ છે જો બચોલીયો એવું ચેપ્ટર છે નાનું એવું છે યુક્લિડ ની ચેપ્ટર 5 યુક્લિડ ની ભૂમિતિનો પરિચય પહેલી વસ્તુ આનો છે ભૂમિતિ એટલે શું કહેવાય જીઓમેટ્રી જીઓ એટલે શું કહેવાય પૃથ્વી મેટ્રી એટલે કહેવાય માપન તો જે પૃથ્વી પરના અંગો છે ખૂણા બાજુઓ એ બી નીચે જો માપન કરતા હોય તો શું કહેવાશે ભૂમિતિ જમીન ઉપર રહી આપણે તો માપન કરતા હોય જમીન ઉપર રહીને એનો માપન કરતા હોય ખરેખર યુક્લિડ ભૂમિતિનો પાયો નામનો વૈજ્ઞાનિક કોણ હતો થેલ્સ કોણ હતો વૈજ્ઞાનિક ભૂમિતિના પાયો નામના વૈજ્ઞાનિક કોણ હતો થેલ્સ હતો અને થેલ્સનો એક વિદ્યાર્થી જેને કહેવાય પાયથાગોરસ થેલ્સનો વિદ્યાર્થી એ કોણ હતો પાયથાગોરસ તો આ બંને વૈજ્ઞાનિકે એક ભૂમિતિની એક આગવી સુધબુદ્ધથી નવી ક્રાંતિ લેવા માપન કરવા માટે દિવસે દિવસે શોધ થતી ગઈ નવા નવા વૈજ્ઞાનિકો આવતા ગયા પછી એમાં આપણે જોયા ભૂમિતિમાં શું શું આવે કે લંબચોરસ આવે ચોરસ આવે વર્તુળ આવે સમલંબ ચતુષ્કોણ આવે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે ત્રિકોણ આવે નળાકાર આવે શંકુ આવે આવી જે બધી વસ્તુનું માપન કરવાનો પ્રયત્ન કરીએ બધી વસ્તુ શું કહેવાય ભૂમિતિ કહેવાય આપણે ઇવન જે ચેપ્ટર જોઈ ગયા રચના આકેના રચના ત્રિકોણ ક્ષેત્રફળ ચતુષ્કોણ ક્ષેત્રફળ હેલનનું પૃષ્ઠફળ હેલનનું ક્ષેત્રફળ નળાકારનું ઘનફળ નળાકારનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાનું ક્ષેત્રફળ ગોળાનું ઘનફળ આ બધી વસ્તુ શું કહેવાય ભૂમિતિ કહેવાય ક્લિયર તો ત્યાર પછી જો અમુક નવા નવા તારણો આવ્યા હતા પછી એમાં નથી કે પહોળાઈ વગરની તે રેખા છે ક્લિયર
વાસ્તવિક રેખાને અંત્ય બિંદુ હોય છે પણ આપણે વ્યવહારિક દ્રષ્ટિએ રેખાને અંત્ય બિંદુ બતાવતા હોતા નથી ક્લિયર આ એક રેખા છે આ એક રેખા ઉપર દરેક દરેક બિંદુ પાસે સંપાત થાય તેવી તમે બીજી પણ રેખા એક ઉપર એક દોરી શકશો તો દોરી શકો એક ઉપર તમે બીજી રેખા દોરી શકો કે બંને રેખાઓ એકબીજા ઉપર સંપાત થાય છે ક્લિયર પછી પૃષ્ઠ કઈ સમતલ આ સમતલ છે આ પૃષ્ઠ તો પૃષ્ઠને માત્ર બે જ પરિમાણ હોય લંબાઈ અને આ પહોળાઈ લંબાઈ અને પહોળાઈ પૃષ્ઠને માત્ર ખાલી બે જ પરિમાણ છે લંબાઈ અને ત્યાર પછી કૃષ્ણ ધાર પણ છે જેને કૃષ્ણ ધાર હોય કે ન હોય કૃષ્ણ ધાર જોઈએ છે પછી ત્યાર પછી જોઈએ તો અમુક બેઝિક વસ્તુ આવે છે જેને આપણે ધ્યાનમાં અત્યારે લેતા નથી પછી અમુક પૂર્વધારણા આવશે તમે કોઈ એક જ બિંદુમાંથી તમે કોઈ એક જ બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકો પણ બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય પણ બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય એટલે કહેવાય અનન્ય રેખા શું આવે છે અનન્ય અનન્ય એટલે કહેવાય એક જ જો કોઈ ત્રણ બિંદુ અસમરેખા આવેલા હોય કોઈ ત્રણ બિંદુ અસમરેખા આવેલા હોય આમાંથી તમે રેખા દોરી શકતા નથી ત્રણ અસમરેખ બિંદુમાંથી રેખા દોરી શકાય નહીં ક્લિયર પછી જો આ બધી વસ્તુ બેઝિક હતી સીધા આપણે દાખલા ઉપર વહી જઈએ મિત્રો AB જેટલી ત્રિજ્યા લઈ AB જેટલી ત્રિજ્યા
विश्वविद्यालय मारा भर्ती केंद्र ए ने बी पर थी चाप मारो बीच से चाप लियो छे कहीं चाप मारो क्या छेदे छे सीमा बन्ने चाप सी बिंदु में छेदे छे तो शुं करशो एसी अने बीसी ने जोड़ो एसी अने बीसी ने जोड़ी दो तो शुं बनशे त्रिकोण एबीसी समबाजु रचाशे ठीक तो मित्रों तमारी वात थी कि नानी પછી તમારે અમુક દાખલા જાતે કરવાના છે તમને સમજાવી દઉં છું કે કે વિધાન સત્ય છે કે અસત્ય સ્વાધ્યાય 5.1 એક્ઝામ્પલ પહેલો શું કહે છે એમાં કેસ પહેલો નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબના કારણ આપો કેસ પહેલો શું કહે છે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય એક બિંદુમાંથી કેટલી રેખા દોરી શકાય અનંત એક બિંદુમાંથી અનંત રેખા દોરી શકાય જવાબ કેવો આવશે વિધાન અસત્ય છે કારણ એક બિંદુમાંથી અનંત રેખા દોરી શકાય કઈ રેખા લઈ શકાય પરસ્પર કાટ ખૂણે છેદતી હોય અથવા તો એકબીજાને છેદતી હોય તમે લઈ શકો પછી શું કહે છે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસત્ય રેખાઓ મળે આ બે ભિન્ન બિંદુઓ છે અને પસાર થતી રેખા કેટલી મળે માત્ર ને માત્ર એક જ વિધાન કેવું વ્યવહારશે અસત્ય છે કારણ બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ એટલે કહેવાય અનન્ય રેખા મળે ક્લિયર તો મિત્રો આ વાત થઈ ગઈ તમારા કારણ વિધાયની વિધાન સત્ય છે કે અસત્ય ત્રીજું એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય આ રેખા છે બિંદુ છે તમે રેખાને બંને બાજુ લંબાવી શકો આગેના લંબાવી શકાય વિધાન કેવું છે સત્ય છે વિધાન કેવું છે સત્ય છે પછી કેસ નંબર 4 જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય બે વર્તુળ આવ્યા છે પહેલું બરાબર બીજું બીજું બરાબર ત્રીજું પહેલા બરાબર ત્રીજું
સફળ દાખલા હતા બધા ત્યાર પછી સ્વાધ્યાય એક્ઝામ્પલ બીજું પેલા કાઢી નાખો આ વસ્તુ બિંદુ
सी मदे आगे भी बिंदु हो छे એવું કે બિંદુ સી મળી શકે વિધાન કેવું છે શક્ય છે ક્યારે ઈ ક્યારે મળી શકે બંને બિંદુ પાસે કેવા હોવા જોઈએ અવ્યાખ્યાયિત હોવા જોઈએ બીજું એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા બિંદુઓ મળે એક રેખા પર આવેલા ન હોય તેવા ઓછામાં ઓછા કેટલા બિંદુ મળી શકે એ પણ શક્ય છે આ એક રેખા છે આ બે બિંદુ આ ત્રીજો બિંદુ સક્રિય ઓછામાં ઓછું કીધું છે ઓછામાં એક તો મળશે જ બે મળે ત્રણે મળે ચારે મળે પાંચે મળે ઓછામાં ઓછું કેટલું હશે એ કોઈ હોઈને ઓકે મિત્રો આ વાત થઈ ગઈ તમારા યુક્લિડની ભાગ પ્રવિધિ માત્ર તમારે ખાલી બેઝિક કન્સેપ્ટનો યાદ રાખવાનો હતો ચેપ્ટર કે અતિ ઉપયોગી કે છે નહીં હવે તમારે માત્ર ખાલી ત્રણ ચેપ્ટર મિત્રો બાકી રહ્યા છે ચેપ્ટર નંબર પહેલું ચોથું